હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ એલ આઈ હોપ યુ ઓલ આ ફાઇન એટ યુર હોમ ટુ ડે વીલ સીન સ્ટાન્ડર્ડ એટ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર ફોર્ટીન સારા અક્ષર જેના લેખક છે પિંકી બહેન પંડ્યા જન્મ અઠ્ઠાવીસ પાંચ ઓગણીસો ને ઓગણ સિત્તેર પિંકી બહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે ગુજરાતી ધ્વનિશ વ્યવસ્થા ગુજરાતી કોશર રચના કોષરચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહ્ય અકાદમી તરફથી પુરસ્કારમાં આવ્યા છે હવે આજે પિંકી બહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ અમદાવાદની કોલેજમાં પ્રોફેસર છે ગુજરાતી ધ્વ ધ્વનિ વ્યવસ્થા અને ગુજરાતી કોષ રચના અને ગુજરાતી સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધન કર્યા હતા કર્યા છે જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારવામાં પણ આવ્યા છે અભ્યાસની સાથે વ્યવહારો જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્ત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે સંવાદ એટલે કે મિત્રો હોય તેમની વચ્ચે જે વાતચીત થતી હોય તેને સંવાદ કહેવામાં આવે છે તો સંવાદ દ્વારા આ પાઠમાં અક્ષર સારા અક્ષરનું કેટલું મહત્ત્વ છે તે દર્શાવ્યું છે ચાર્જોને બદલે મારજો વંચાય હવે ચ લખ્યો હોય તો ઘણીવાર વંચાય તો ચાર્જોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગરબડ થાય ને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે હવે હાર્દિક મેહુલ એ બે મિત્રો છે એમની વચ્ચે સંવાદ થાય છે તો હાર્દિક કહે છે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો ચલને રમવા બધા જ તારી રાહ જુએ છે હવે દા હાર્દિક મેહુલને કહે છે કે તું લેસન કરવા બેસી ગયો છે ચાલને રમવા બધા તારી રાહ જુએ છે મેહુલ કહે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને કે આ લેસન પૂરું થઈ જાય પછી શાંતિને હાર્દિક કહે અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે લિસ્સા લિસ્સા હમ હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે હવે આપણે પર કોઈકની આપણા સાથે જો વિદ્યાર્થી ભણતા હોય આપણા ફ્રેન્ડ્સ તો તેઓની નોટના પાના જો મસ્ત હોય તો આપણે પણ એવું વિચારીએ કે આની નોટના પાના કેવા લિસ્સા લિસ્સા અને મસ્ત છે તો તેવી રીતે હાર્દિક પણ કહે છે અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે લિસ્સા લિસ્સા હમ કે કે હા હવે મને ખબર પડી કે સાહેબ એટલે કે સર કાયમ તારી જ નોટ કેમ ક્લાસમાં બતાવતા હશે મેહુલ કહે મારી નોટમાં લિસ્સાપાના પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે હવે મેહુલ કહે કે મારી નોટના લિસ્સાપાના પાના છે એટલે સર નથી બતાવતા મારા અક્ષર સરસ છે સારા છે ને નોટમાં હું છેકછાક નથી કરતો આપણે તો નોટમાં લખવા બેસીએ તો એક સેન્ટેન્સમાં કેટલા બધા છેકછાક કરીએ તો એ નહીં સારું લાગે કે હું નોટમાં છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે હાર્દિક કહે હા પણ લિસ્સા અને સારસ સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને લખવાની પણ મજા આવે હાર્દિક શું કહે કે જો નોટના પાના જ લિસ્સા હોય અને સરસ હોય તો અક્ષર પણ સરસ જ આવે ને લખવાની પણ મજા આવે છે મેહુલ કહે લિસ્સા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય સોનલ એટલામાં આવે છે અને કહે છે અરે હાર્દિક તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું અહીં જ બેસી પડ્યો બધા બિલ બધા ભીલ્લુ પણ નક્કી થઈ ગયા છે બધા તમારી વાત જુએ છે એટલે સોનલ બોલાવવામાં આવી બોલાવવા આવી કે હાર્દિકને તને બોલાવવા મોકલ્યો છે અને એ પણ એ જ બેસી ગયો બધા ભિલ્લું પણ નક્કી થઈ ગયા છે બધા તમારી વાત જુએ છે મેહુલ કહે જો ને સોનું તો જ કહે એને આ મારી વાત સમજતો જ નથી સોનલ કહે કેમ શું થયું મેહુલ કહે એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસ્સા છે એટલે મારા અક્ષર સરસ આવે છે એવું તે કંઈ હોતું હશે મેહુલ કહે કે હાર્દિક મને કહે છે કે મારી નોટના પાના લિસ્સા છે એટલે મારા અક્ષર સરસ આવે છે એવું તે કંઈ હોતું હશે સોનલ કહે ના યાર એવું તો ના હોય જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે હાર્દિક કહે મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા હાર્દિક શું કહે કે હું મારા પપ્પાને તો કહું છું તોય નથી લાવતા રાધા એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે એમાં શું રાધા શું કહે કે એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને જે આપણને એકદમ અત્યંત જરૂરી હોય તો પપ્પાએ લાવી જ આપે અને જો એ જો એ વસ્તુ વગર જોઈ ચીજ વગર ચાલી જતું હોય તો પપ્પા ન પણ લાવે એમાં શું હાર્દિક કહે પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા કે એટલે જ મારા અક્ષર નથી સારા આવતા સોનલ કહે એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે સોનલ શું કહે છે કે મારા અક્ષર તો હું ગમે તેના પર લખું પણ અક્ષર તો સારસ સરસ જ આવે છે રાધા કહે એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે ને એના લીધે હવે રાધા બીજું નવું લાવી કે તું તો અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે અક્ષર સારા આવે છે અશરફ એટલામાં અશરફ આવે છે એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે એ પાછા રાધેને કહે છે હાર્દિક ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે કે તું તો પેન્સિલ છોલછોલ જ કરતી હોય છે હોય છે અને બે દિવસમાં તો એક પેન્સિલ પૂરી કરી નાખે છે સોનલ કહે એ તો અણી તૂટી જાય તો છોલવી તો પડે જ ને અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું રાધા કહે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે બ્લેડથી છોલીશ તો નહીં તૂટે ધવલ પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગણે જ છોલાઈ જાય તો હવે રાધા શું કહે કે સંચાથી છોલે ને તો કદાચ તૂટી જતી હશે પણ બ્લેડથી છોલે તો નહીં તૂટે તો ધવલ કહે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલની અણીને બદલે આંગળી જ છોલાઈ જાય તો અશરફ કહે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં અશરફ શું કહે કે મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી તો ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં રાધા કહે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે હવે રાધા અશરફને શું કહે છે કે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો બહુ ગંદા છે અશરફ કહે અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે અબ્બુ એટલે કે પપ્પા એ શું કહે છે એના અબ્બુ કહે છે કે કલમથી લખીએ કલમ એટલે શું કે આપણે જે ઇન પોન્ટ ઇંગ પોટમાં જે બોડી બોડીને લખે ને એ કલમ કલમ પેન તો અક્ષર તો સરસ જ આવે મેહુલ આ કલમ વળી શું છે અશરફ કહે એક જાતની પેન જ કહેવાય જોયું ને મેં કહ્યું ને પેન બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને તેનાથી લખવાનું રાધા લાકડાથી તો કંઈ ન લખાય શું કહે છે રાધા કે લાકડાથી તો કંઈ ના લખાય ધવલ કહે એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય અશરફ કહે કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની કે કલમમાં રિફિલ કે શાહી પણ નહીં ભરવાની હોય કે રિફિલ ના નખાય તો ધવલ અને હાર્દિક સાથે પૂછે છે તો પછી અશરફ કહે કલમને દવાતમાં એટલે કે ઇન્કપોટમાં એટલે કે ખડિયામાં બોળવાની અને તેનાથી લખવાનું હાર્દિક કહે તો તો વારે ઘડીએ ખડિયામાં બોળિયા જ કરવું પડે બરાબર છે એમ તો વારે ઘડીએ ખડિયામાં બોળિયા જ કરવું પડે ને ઇંકપોટમાં અશરફ કહે હાસ તો પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે એટલે કે હેન્ડરાઈટિંગ બહુ જ સરસ આવે ધવલ કહે એના કરતાં આપણી બોલપેન સારી નહીં અણી છોલવાની ચિંતા સહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી બદલી કાઢવાની બસ કે એના કરતાં તો આપણી બોલપેન સારી કે એની અંદર નહીં છોલવાની ચિંતા કે નહીં સહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની બસ સોનલ કહે પણ એનાથી તો અક્ષર ગંદા આવે શું કહે સોનલ કે એનાથી તો અક્ષર ગંદા આવે મેહુલ કહે મારા અક્ષર તો પેનથી લખું તો પણ સારા આવે છે હાર્દિક કહે તારા અક્ષર તો આમ પણ સરસ છે હું તો પેન્સિલથી લખું કે પેનથી અક્ષર સારા આવતા જ નથી હાર્દિક શું કહે છે કે તારા અક્ષર તો એમ પણ સરસ આવે છે હું તો પેન્સિલથી લખું કે પેનથી અક્ષર સારા આવતા જ નથી રાધા કહે એનો અર્થ એ જ કે પેન પેન્સિલ બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ કે આપણને જે ફાવે તેનાથી લખવાનું પેન્સિલ ફાવે તો પેન્સિલ પેન બોલ પેન જે ફાવતું હોય તેનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર તો સારા જ આવે અને અક્ષર જો ખરાબ હોય તો ખરાબ જ આવે હાર્દિક કહે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે હાર્દિક શું કહી ખરાબ અક્ષરના લીધે કેટલી તકલીફ થાય છે ધવલ કહે કેમ હાર્દિક કહે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી હાર્દિક શું કહે છે કે એના સર કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે માર્ક્સ કપાઈ જાય છે બરાબર છે ને આપણે પેપરમાં શું લખ્યું હોય તો ટીચર વાંચી જ ન શકતા હોય ખરાબ અક્ષરના લીધે તો માર્ક્સ તો કપાય જ જાય ને હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી એટલે માર્ક્સ કપાઈ જાય રાધા કહે અરે એના લીધે તો કેવી ગરબડ થતી હોય છે મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર વાળજો અને અમને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો ચોટલું બરાબર વાળજો હવે જો માટલુંના બદલે ચાટલું થઈ ગયું અને ઓટલોને બરાબર ઓટલોને જગ્યાએ ચોટલો થઈ ગયો તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં અશરફ કહે ખબર પડી ત્યારે બહુ હસ્યા હસો નહીં

હવે હાર્દિક શું કહે છે કે મેં એક જગ્યાએ સાંભળ્યું હતું કે એક ગામમાં કાગળ લખ્યું હતું કે ધોરને બરાબર ચારજો ચાર જો એટલે કે એમને બરાબર ખવડાવજો ઘાસ એવું તો શું વંચાયું કે ધોરને બરાબર મારજો તે એમાં બિચારા ધોર માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા હવે ધોરે તો બરાબર માર ખાધો કે શું વંચાયું દોરને બરાબર મારજો મેહુલ કહે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે હાર્દિક કહે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું હવે હાર્દિક પૂછે છે કે ગંદા અક્ષર સુધારવાનું હોય તો શું કરવાનું સોનલ કહે મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ થરી જાય એટલે કે ઠંડા થઈ જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું હવે આ બધા સારા અક્ષર કાઢવાના નુસ્ખા બતાવે છે તો આપણે જોઈએ રાધા રાધા કહે મારા દાદા એવું કહેતા હતા કે કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વણાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું હવે આ જૂના જમાનાનો નુસ્ખો છે પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે ધવલ કહે પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને અશરફ કહે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા કે મારો ભાઈ જ્યારે નાનો હતો ને ત્યારે મારા અબ્બુ એટલે કે મારા પપ્પાએ બહુ ચિત્રો દોરાવેલા ડ્રોઈંગ કરાવેલા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે તું પણ વર્તુળ વાળા ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને કે તું પણ વર્તુળ એટલે કે સર્કલ સેમી સર્કલ પછી ઊભી આડી ત્રાસી લીટીવાળા ચિત્રો દોર ડ્રોઈંગ કર તો દોરીજો ને હાર્દિક કહે અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું કે હું તો એકડે એક જે આપણે ઘૂંટીએ ને એ પાટી પર સ્લેટ પર તેવી રીતે પણ હું તો ઘૂંટવા તૈયાર છું કંઈક તો કરવું જ પડશે ને ગંદા અક્ષરની તો મને બહુ જ શરમ આવે છે કે હવે આપણે ગંદા અક્ષર છે તેના માટે કંઈક તો કરવું હશે ને આ વાત હાર્દિકની જ નથી આપણી સાથે આપણાની અંદર પણ ઘણા એવા મિત્રો છે કે જેના અક્ષર બહુ જ ખરાબ છે તો આપણી પણ વાત અહીં થઈ રહી છે અક્ષર તો સુધારવા જ પડશે ને કંઈક તો કરવું જ પડશે ને ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે હવે હાર્દિકને તો શરમ આવે છે ખબર નથી તમને પણ શરમ આવતી હોય કે નહીં જેના અક્ષર ખરાબ હોય એ નહીં મેહુલ ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ મેહુલ શું કહે કે ધીરજ રાખ અને સતત પ્રયત્ન એટલે કે પ્રેક્ટિસ કરશે તો તું ચોક્કસ સફળ થશે સોનલ કહે હવે વાતોના વડા જ કરવાના છે કે રમવાય જવું છે સોનલ શું કહે છે કે હવે આપણે વાતોના વડા જ કરવાના છે કે રમવાનું પણ છે રમવાય જવું છે મેહુલ હાર્દિક રાધા ધવલ અશરફ હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે બધા સાથે બોલી ઉઠ્યા કે હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે મળશું સ્ટે સેફટી હેલ્ધી ઓકે બાય